નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાક. હું છું સ્થિતિ. ગોવાના મુખ્યમંત્રી તરીકેની સફળ સફર ખેડનાર લોકલાડીના મનોહર પારીકર આજે આપણી વચ્ચે નથી. 63 વર્ષની વયે કેન્સરની બીમારીથી મનોહર પારીકરનું નિધન થયું છે. ભાજપ કાર્યાલય ખાતે તેમનું નશ્વર દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 11 વાગ્યાથી કલા એકેડમી ખાતે ત્યારબાદ દેહ રાખવામાં આવશે. સાંજે 4 વાગ્યા સુધી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ યાત્રામાં ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત અનેક મોટી રાજકીય હસ્તી ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ છે. તેમના નિધનને લઈ દેશભરમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પારીકરના મોત પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે મનોહર પારીકર આધુનિક ગોવાના નિર્માતા હતા. પોતાના મિલનસાર વ્યક્તિત્વ અને સરળ સ્વભાવને કારણે વર્ષો સુધી તેઓ રાજના પ્રિય નેતા રહ્યા. તેની જનસમર્થક નીતિઓએ ગોવાને પ્રગતિની નોંધપાત્ર ઊંચાઈએ પહોંચાડ્યું. इतनी सादगी की कोई यकीन ही नहीं कर रहा था कि आज ही ये मुख्यमंत्री बने और आज खुद कार ड्राइव करके वो यहाँ पहुँचे हैं. उन्होंने गोवा को बनाने के लिए बहुत काम किया. उन्होंने रक्षा मंत्री रहते हुए इस देश की बहुत सेवा की. हम उन्हें कभी नहीं भुला पाएंगे. डिफेंस मिनिस्टर के नाते भी बहुत अपने विचार अलग रखे, चाहे वो कोई भी डिफेंस का मैटर हो, बड़े संजीदगी से उसको सुलझाने की कोशिश करते थे. उसके ध्यान से पॉलिटिक्स में खैर एक गैप वहाँ पर आया है, लेकिन हम इतना ही कहेंगे कि एक अच्छा पॉलिटिशियन को हमने खोया है, इसलिए मैं गहरा दुख व्यक्त करता हूँ. मनोहर पर्रिकर जी के जाने से भारतीय जनता पार्टी का बहुत बड़ा नुकसान हुआ है. एक निस्पृह, निस्वार्थी, डाउन टू अर्थ, बहुत ही सादगीपूर्ण आचरण व्यवहार करने वाला एक भारतीय जनता पार्टी का कर्मठ कार्यकर्ता, समर्पित कार्यकर्ता हमारे बीच में से चला गया है. दुखद समाचार है. स्वास्थ्य की जो परेशानी थी उसके चलते हुए भी निरंतर गोवा की जनता की सेवा में लगे रहे. कभी भी उन्होंने अपने कर्तव्य को निभाने में ये नहीं दिखाया कि स्वास्थ्य उसकी वजह से वो नहीं कर पाएंगे. एक सज्जन पुरुष थे. उनका पूरा जीवन शुचिता का एक पाठ है और पूरे देश को उन्होंने रुलाया है आज, क्योंकि कैंसर की बीमारी जब डॉक्टर ने आगे कोई उपाय नहीं है ऐसा बताने के बाद भी लगातार काम करते रहना. તો રાજકીય સન્માન સાથે આજે મનોહર પારીકરને વિદાય થશે. દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ગોવાના મુખ્યમંત્રી અને મનોહર પારીકરનું ગત રાત્રિના નિધન થયું છે અને આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી જાણકારી આપી હતી. ખાસ કરી આજે રાજધાની દિલ્હી સહિત તમામ રાજ્યોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પારીકરના અંતિમ સંસ્કાર થશે. સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી દેહના અંતિમ દર્શન કરાશે. 4 વાગ્યાથી અંતિમ યાત્રા પણજીમાં થશે અને સાંજે 5 વાગે અંતિમ સંસ્કાર થશે.